મારું નામ વનરાજ ગઢવી છે. મને 28 તારીખે શરીરની અંદર એવી બીમારી થઈ હતી કે મારા હાથની આંગળીઓ કામ કરતી બંધ થઈ ગઈ હતી. 28 તારીખે સવારમાં બંને આંગળીઓ બંધ થઈ ગઈ અને પછી ધીરે ધીરે એક હાથ આખો બંધ થઈ ગયો, પછી બીજો હાથ પણ બંધ થઈ ગયો. આમ કરતાં સાંજ સુધીમાં મારું આખું શરીર કામ કરતું બંધ થઈ ગયું હતું, બોડીની કોઈ પણ વર્કિંગ થતું નહોતું. અને એ પછી મને અહીંયા તાત્કાલિક GCS હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. રાત્રે 11 વાગે અમે 30 તારીખે હોસ્પિટલમાં આવ્યા. હોસ્પિટલમાં આવ્યા પછી અહીંયા ડૉક્ટરોને મળ્યા એટલે ડૉક્ટરે મને તપાસ કરી અને રિપોર્ટ કરીને એવું કીધું કે તમને GBS નામનો વાયરસ છે અને એની ટ્રીટમેન્ટ કરવી પડશે. GBS નામના વાયરસની અંદર આખું મારું શરીર કામ કરતું બંધ થઈ ગયું હતું, કોઈ પણ જાતની મૂવમેન્ટ થતી નથી, એક જીવતી લાશ જેવો હું પડ્યો હતો એની અંદર. પછી ડૉક્ટરે મને બતાવ્યું આ રીતનો આ વાયરસ હોય છે, એની અંદર આટલી આટલી ટ્રીટમેન્ટ આવે છે અને આ રીતે ટ્રીટમેન્ટ કરશો તમે અને એના આટલા સ્ટેજ આવે છે, કદાચ આગળ તમને વેન્ટિલેટર પર જવું પડે, ICU જવું પડે, આ રીતની મને બધી તૈયારીઓ બતાવી હતી અને એમને કીધું હતું ટ્રીટમેન્ટ કરશું એટલે આગળ જતા આ રીતે કદાચ થઈ પણ શકે. પણ જો કે ડૉક્ટરોની ટ્રીટમેન્ટથી મને સારું થઈ ગયું, ICU કે વેન્ટિલેટરમાં જવું ન પડ્યું. એટલા મેડમના ટ્રીટમેન્ટથી મને બહુ સારું થઈ ગયું અને એમને મને કમ્પ્લીટ ટ્રીટમેન્ટ આપી અને ગાઈડલાઇન્સ કરી અને અત્યારે મને સારું છે. હું મારા જાતે ચાલી શકું છું, હાથ મારા વર્કિંગ કરે છે, હું બધું જાતે કામ કરી શકું છું. એમ ટૂંકમાં જે બિલકુલ મારું બંધ હતું શરીરનું બોડીનું વર્કિંગ એ બધું મારું હવે ચાલુ થઈ. ડૉક્ટર અપરા મેડમે મને સારી એવી ટ્રીટમેન્ટ આપી અને એમની ટ્રીટમેન્ટથી હું સાજો થઈ ગયો છું અને કાલે જ મને કદાચ ડિસ્ચાર્જ પણ આપી દેશે. અને બેને મને બહુ હેલ્પ કરી, મેડમે મારી ટ્રીટમેન્ટ પણ સારી કરી અને મને મોટિવેટ કરી અને બહુ સારું એવું આયુષ્યમાન કાર્ડની અંદર GCS હોસ્પિટલની અંદર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જેની અંદર મારે એક પણ રૂપિયો ભરવો નથી પડ્યો અને આવી મોટી ટ્રીટમેન્ટ મોટા ખર્ચાવાળી મને આયુષ્યમાન કાર્ડની અંદર થઈ ગઈ છે, જેની અંદર હું આ હોસ્પિટલ GCS હોસ્પિટલ અને એનો સ્ટાફ અને બધા ડૉક્ટરનો હું આભાર માનું છું કે જેમને મારી આટલી હેલ્પ કરી કાર્ડમાં, ટ્રીટમેન્ટમાં, દવામાં અને મારું બીમારી મટાડી. નમસ્કાર, મારું નામ ડૉક્ટર અપરા કોઠિયાલા છે. હું GCSમાં કન્સલ્ટિંગ ન્યુરોલોજિસ્ટ છું. આજે આપણે ગુલિયન બારી સિન્ડ્રોમ કે GBSના વિશે માહિતી હું તમને આપીશ. GBS એક એવી બીમારી છે જેમાં ચેતાતંત્રનો રોગ છે, એમાં ચેતાઓ કે નસો નબળા થઈ જાય છે. આ બીમારી એક વાયરલ ઇન્ફેક્શન પછી જોવામાં મળે છે. એટલે વાયરલ ઇન્ફેક્શનના લક્ષણો તાવ, શરદી, ઉધરસ, ઝાડા કે ગળું ખરાબ થવું એવા થઈ શકે. વાયરલ ઇન્ફેક્શન થયા પછી 1-6 અઠવાડિયા પછી આ બીમારીના લક્ષણો દેખાઈ શકે છે. વાયરલ ઇન્ફેક્શન પછી જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ હોય એ રોગ પ્રતિકારક શક્તિ જ નસોને ડેમેજ કરવામાં આવે છે અને એના લીધે આ GBSનો રોગ થાય છે. અને GBSના લક્ષણોમાં શારીરિક નબળાઈ સૌથી પહેલાં જોવા મળે છે. કેટલી વાર પેશન્ટને ચાલવામાં તકલીફ પડે સૌથી પહેલાં, કે નીચેથી ઊભા થવામાં તકલીફ પડે, દાદરા ચડવામાં તકલીફ પડે, એવી રીતે લક્ષણો શરૂ થાય અને ધીરે ધીરે પગની ડેમેજના લીધે પગના સ્નાયુઓ નબળા પડે, પછી ધીરે ધીરે બીમારી ઉપર હાથમાં આવે, હાથની નસોને એફેક્ટ કરે એના લીધે હાથના સ્નાયુઓ નબળા પડે અને પછી કેટલી વાર અગર બીમારી વધારે ગંભીર હોય તો ફેફસાના સ્નાયુઓ પણ એફેક્ટ થાય અને પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડે અને વેન્ટિલેટર પર પણ મૂકવું પડે એવું પણ સંભવ છે. અગર ગળાના સ્નાયુઓ એફેક્ટ થયા બીમારીથી તો પછી એને ચાવવામાં તકલીફ પડે, ખાવાનું ગળવામાં તકલીફ પડે, એટલે પછી નળી નાખીને આપણે પેશન્ટને ખાવાનું આપવું પડે છે. શારીરિક નબળાઈના જોડે હાથ પગમાં ખાલી ચડવી એ લક્ષણો પણ હોય છે આ બીમારીમાં. કેટલી વાર ઓટોનોમિક નર્વસ સિસ્ટમ અગર આ બીમારીમાં ઇન્વોલ્વ થાય તો પછી હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય કે ધબકારામાં વધારો ઘટાડો થાય, કાં તો BP અચાનકથી વધી જાય કાં તો અચાનકથી ઘટી જાય એવું પણ થઈ શકે. જ્યારે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ઇન્વોલ્વ થઈ જાય કાં તો પેશન્ટ વેન્ટિલેટર પર પડી ચડી જાય તો આ બીમારી બહુ ગંભીર હોય છે. આ બીમારી ડૉક્ટર જોઈને, કોઈ પણ ન્યુરોલોજિસ્ટ જોવે તો એ જોવા પરથી અને પેશન્ટની હિસ્ટ્રીને એને એક્ઝામિન કરીને ડાયગ્નોસ કરી શકે છે કે આ GBSની બીમારી છે. અને કન્ફર્મ કરવા માટે એના રિપોર્ટો હોય છે, જેમ કે નર્વ કન્ડક્શન સ્ટડીઝ અને CSF, એટલે કમરથી પાણી કાઢીને એનો લેબોરેટરીમાં રિપોર્ટ કરાવો. આ બીમારીના સારવારમાં 2 મેઇન ટ્રીટમેન્ટ ઓપ્શન્સ હોય છે, જેમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ કે IVIG ના ઇન્જેક્શન આપીએ છીએ 5 દિવસમાં.
આ ટ્રીટમેન્ટ ઓપ્શન લાખોમાં એના પૈસા થઈ જાય છે. અને બીજું ટ્રીટમેન્ટ હોય છે પ્લાઝમા ફેરેસિસ, એમાં આંતરે દિવસે લોહી બદલીએ છીએ પેશન્ટનું. આ બંને ઓપ્શન્સ જીસીએસમાં આયુષ્યમાન કાર્ડની અંદર મફત થઈ જાય છે પેશન્ટને. આ બંને ઓપ્શન્સના સિવાય પણ આપણે પેશન્ટને બહુ સપોર્ટિવ કેર આપવું પડે, એટલે પેશન્ટ વેન્ટિલેટર પર હોય તો એના એ વેન્ટિલેટરને આપણે સેટિંગ્સ કરવી પડે, પેશન્ટને ક્રિટિકલ કેરનું બધું, એના ન્યુટ્રિશનનું ધ્યાન રાખવું પડે, રેગ્યુલર ફિઝિયોથેરાપી કરવી પડે, અને આ સપોર્ટિવ કેર જોડે ધીરે ધીરે બધા પેશન્ટ્સ ઇમ્પ્રૂવ થાય. અગર બીમારી માઇલ્ડ હોય જીબીએસમાં, જેમાં હાથ પગના સ્નાયુઓમાં જ તકલીફ હોય પણ પેશન્ટ હાથ પગ હલાવી શકતું હોય થોડું, તો એમાં 3-6 અઠવાડિયામાં રિકવરી જનરલી આવી જતી હોય. જ્યારે બીમારી બહુ જ ગંભીર હોય તો કેટલી વાર પેશન્ટ વેન્ટિલેટર પર 2-3 મહિના રહે છે, પછી ધીરે ધીરે એમને રિકવરી આવતી હોય છે. આ બીમારીના લક્ષણ અગર જલ્દી પકડમાં આવી જાય અને તાત્કાલિક ટ્રીટમેન્ટ સારવાર શરૂ થઈ જાય તો પછી બીમારી આગળ વધવાના ચાન્સીસ ઓછા થઈ જાય અને રિકવરી જલ્દી રિકવરી આવવાના ચાન્સીસ વધી જાય. એટલે કોઈ પણ લક્ષણ અને તમને ડાઉટ થતો હોય તો જીસીએસ આવી શકો. જીસીએસમાં બધી સુવિધાઓ ઉપલબ્ધ છે અને આયુષ્યમાન કાર્ડની અંદર બધું ફ્રી થાય છે. ધન્યવાદ.